સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જગત જનનીમાં જગદંબાનું આરાધના પર્વ નવરાત્રી શ્રદ્ધા ઉમંગભેર ઉજવાઈ રહી છે, ત્યારે સાતમા નોરતે પ્રાંતિજમાં પણ વિવિધ વિસ્તારોમાં ગરબે ગુમતા ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની ધૂમ મચાવી હતી, તો પ્રાંતિજ તપોવન ફળી ખાતે પણ શેરી ગરબામાં રમઝટ જામી હતી. જગત જનનીમાં અંબા જગદંબાના નવાસ નવ સ્વરૂપના આરાધના પર્વ નવલા નોરતાની ગરબાઓની રમઝટ વચ્ચે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે, ત્યારે પ્રાંતિજ ખાતે આવેલ તપોધન ભળી ખાતે પણ યંત્રયુગમાં પણ વર્ષોથી ચાલી આવતા શેરી ગરબાનું મહત્વ જાણે ડીજે અને ગાયક કલાકારો વચ્ચે પણ અકબંધ છે, તો પ્રાંતિજ તપોધન ફરી ખાતે રાવલ સમાજના ભાઈઓ બહેનો ગરબે ગુમતા નજરે પડ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી, અને આજે પણ અહીં પરંપરા મુજબ ગરબે ગુમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા, તો નગરજનો બહાર પાર્ટી પ્લોટોમાં જવાને બદલે શેરીઓમાં ગરબા ગાવાનું વધારે પસંદ કરે છે અને નાના નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ પણ નવરાત્રી નવ દિવસ ગરબે ગુમતા નજરે પડે છે, ત્યારે પ્રાચીન ગરબા સાથે ખેલૈયાઓ તાલ મેળવીને પાવન નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ વર્ષે જાણે પ્રથમ બે નોરતામાં મેઘરાજા વિઘ્ન બનતા ત્રીજા નોરતાથી નવરાત્રીનો રંગ જામ્યો છે, ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ચોકમાં ગરબે ઘૂમી માની આરાધનામાં જોડાયા છે, તો પ્રાંતિજ તપોધન ફરી સહિત પ્રાંતિજ અને તાલુકામાં નવરાત્રીના હવે બે દિવસ બાકી છે, ત્યારે ખેલૈયાઓ એક મિનિટનો ટાઈમ પણ વેસ્ટ કરવા માંગતા ના હોય તેમ તપોધન ફરી સહિત પ્રાંતિજ અને તાલુકામાં નવરાત્રીનો રંગ જામ્યો છે. સંજય રાવલ, જયશ્રી, પ્રાંતિજ. તપોધનવાસમાં શેરી ગરબા તરીકે ગામઠી ગરબા થાય છે અહીંયા, તો અમે બધાને નવ દિવસે ગરબા ગઈએ છીએ અમે બધા, અને નાણી પણ આપીએ છીએ અને બહુ જ મજા કરીએ છીએ. બધા તપોધનની બધી જ મહિલાઓ અહીંયા ગરબા ગાવા આવે છે અને ખૂબ જ અમે મજા કરીએ છીએ અહીંયા ગરબા ગઈ, અને અમે નવ દિવસ માટે બહુ જ ખૂબ જ આનંદ અનુભવીએ છીએ, અને અમે ગરબા પણ અહીંયા મૂકીએ છીએ. દસમા દિવસે અમે રાધલમાં એ ગરબા ભણાવીએ અને ખૂબ જ મજા આવે. નવરાત્રી મનાઈ રહી છે, રાંધલ માતાનું ખૂબ જ મહત્વ છે. અમારા કુળદેવી મહાકાળી માતાના ગરબા અત્યારે અમારા ઘરે મૂકેલા છે, ખૂબ જ લોકો ધામધૂમથી આ તહેવાર ઉજવીએ છીએ. માતાજી પર ખૂબ જ શ્રદ્ધા છે લોકો, એના કારણે આજે બધા રંગે ચંગે થઈને માતાજીના ગરબા ગાય છે, અને અહીંની જે ભાવભક્તિ છે આપણને જોવા મળે છે. માતાજીની પણ અતુટ શ્રદ્ધા અમારા પરિવારને છે, દરેક ભાઈ બહેનને છે, એના કારણે અત્યારે જે માહોલ દેખાય છે તે ખૂબ જ ભક્તિમય અને આનંદમય દેખાય છે.